સુપ્રભાત બાળકો, સંતકૃપા વિદ્યાલય તરફથી આપનું સ્વાગત કરું છું. કેમ છો બાળકો? મજામાં છો ને? આજે આપણે ગણિત શીખવાની છે. આગળના વિડીયોમાં આપણે અલગ પડતા ચિત્ર અને સમાન ચિત્ર શીખ્યા. આજે આપણે વધારે અને ઓછું, ઓછી વસ્તુ અને વધારે વસ્તુ શીખવાની છે. તો આપણે અહીં જોશું કે ચિત્રમાં આપેલા બોક્સમાં વધારે માટે રાઈટ તથા ઓછા માટે ચોકડી કરો. તો અહીં ઉદાહરણ આપેલું છે. તો અહીં બટન આપેલા છે બાળકો, જોશું. તો વધારે બટન કયા છે અને ઓછા બટન કયા છે? તો આપણે ચિત્ર જોતાં જ ખ્યાલ આવશે કે વધારે બટન કયા છે. ઉદાહરણ આપેલું છે. તો વધારે બટન નીચે રાઈટ અને ઓછા બટન નીચે ચોકડીની નિશાની કરેલી છે. આપણે આ ઉદાહરણમાં જોયું. હવે પછી બાજુનું ચિત્ર જોશું. ફુગ્ગા આપેલા છે બલૂન. આપણે જોશું કે વધારે ક્યાં છે અને ઓછા ક્યાં છે. તો આપણે અહીં જોશું ને જ ખ્યાલ આવી જશે કે પહેલા ચિત્રમાં વધારે ફુગ્ગા છે. તો આપણે વધારેમાં રાઈટ કરીશું અને ઓછા ફુગ્ગા માટે ચોકડી કરીશું. પછીનું ચિત્ર છે કાતર અને હથોડી. તો આપણે જોશું કે કાતર ઓછી દેખાય છે અને હથોડી છે એ વધારે દેખાય છે. તો આપણે ઓછા ચિત્રમાં ચોકડી કરીશું અને વધારે વસ્તુ, હથોડી વધારે છે તો એના માટે આપણે બોક્સમાં રાઈટ કરીશું. પછીનું ચિત્ર છે ઘડિયાળ અને છે મોબાઈલ. તો જોશું કે વધારે ઘડિયાળ વધારે દેખાય છે અને મોબાઈલ ઓછા દેખાય છે. તો આપણે પહેલાં વધારે ઘડિયાળમાં અહીંયા બોક્સના નીચે રાઈટ કરીશું અને ઓછા ચિત્ર એટલે કે મોબાઈલ ઓછા છે તો એના માટે આપણે ચોકડી કરીશું. પછી નીચેનું ચિત્ર જોશું કે ચોકલેટ અને આઈસ્ક્રીમ. તો બાળકો, ચોકલેટ અને આઈસ્ક્રીમ તો તમને બહુ જ ભાવે ને? આપણી ફેવરેટ વસ્તુ છે ને ચોકલેટ અને આઈસ્ક્રીમ. તો અહીં જોશું ચિત્રમાં ચોકલેટ વધારે દેખાય છે અને આઈસ્ક્રીમ ઓછી દેખાય છે. તો આપણે વધારે ચોકલેટ માટે બોક્સમાં રાઈટ કરશું અને ઓછા ચિત્ર, ઓછી આઈસ્ક્રીમ છે એના માટે અહીં બોક્સમાં ચોકડી કરશું. પછીનું ચિત્ર છે કાર અને બસ. તો કાર તો ઓછી દેખાય છે અને બસ વધારે દેખાય છે. તો આપણે ઓછા ચિત્ર માટે ચોકડી અને વધારે બસ માટે રાઈટ કરીશું. આપણે વધારે ઓછું શીખ્યા. હવે છે મોટું અને નાનું. તો ચિત્રમાં આપેલા બોક્સમાં મોટા માટે રાઈટ તથા નાના માટે ચોકડી કરો. તો અહીં ચિત્ર આપેલા છે અને ઉદાહરણ પણ આપેલું છે. અહીં પહેલાં જોશું કે કૂતરાનું ચિત્ર છે અને હાથી છે. તો કૂતરો નાનો છે હાથી કરતાં, એટલે કૂતરામાં એટલે કે બોક્સમાં ચોકડી કરવાની છે અને મોટા ચિત્ર માટે રાઈટ કરવાનું છે. તો અહીં બાજુમાં ચિત્ર જોશું, બસ આપેલી છે અને સાયકલ આપેલી છે. તો સાયકલ કરતાં બસ મોટી છે. તો આપણે મોટા ચિત્ર માટે અહીં રાઈટ કરશું અને સાયકલ નાની છે તો એના માટે ચોકડી કરશું. પછીનું ચિત્ર છે ફુગ્ગા. તો એક છે નાનો ફુગ્ગો અને એક છે મોટો ફુગ્ગો. તો આપણે નાના ફુગ્ગા માટે ચોકડી કરશું અને મોટા ફુગ્ગા માટે રાઈટ કરશું. પછીનું ચિત્ર છે બોલનું ચિત્ર છે. તો બાળકો, જોશું કે બોલ છે અહીં નાનો બોલ અને મોટો બોલ. તો નાના બોલ માટે આપણે ચોકડી કરશું અને મોટા બોલ માટે રાઈટ કરશું. પછીનું ચિત્ર ફળનું છે. ફળ આપેલા છે ચીકુ અને અનાનસ. આપણે જોશું કે ચીકુ છે એ અનાનસ કરતાં નાનું છે. તો આપણે નાના ચિત્ર માટે ચોકડી કરશું અને મોટા ચિત્ર માટે રાઈટ કરશું.
પછી અહીં ઘર આપેલા છે, મોટું ઘર અને નાનું ઘર. તો આપણે ચિત્ર જોતાં જ ખ્યાલ આવશે કે આ મોટું છે અને આ નાનું છે. તો નાના માટે આપણે ચોકડી કરશું અને મોટા ઘર માટે આપણે રાઈટ કરશું. તો બાળકો, આપણે મોટું નાનુંનો ખ્યાલ આપણે મેળવો અને વધારે ઓછું સમાન લાગતા ચિત્રો એનો બધો આપણે ખ્યાલ મેળવ્યો. તો તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં નાનું મોટું અને વધારે ઓછોનો આપણે ખ્યાલ મેળવ્યો. તો તમે પણ તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં ફોટો પાડી અને મૂકવાનું છે. અસ્તુ.